જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને શ્રાવણનો ત્રીજો સોમવાર છે અને હું આવી ગયો છું ફતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, જે આવેલું છે માંગરોળથી 8-9 કિલોમીટર દૂર. તો આજે આપણે ફતેશ્વર મહાદેવના વિઝિટ કરીશું, દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. તો મિત્રો, આ બાજુ વેરાવળ ને એ સોમનાથ ને એ બાજુ આવે છે અને આ બાજુ અમારું માંગરોળ ને એ બધે આવે છે ભાઈ. તો આપણે તમને અહીંયાથી રિક્ષા પણ મળી જશે, સરકારી બસ પણ મળી જશે અને વાહનમાં પણ તમે આવી શકો છો. પણ વાહનમાં તમે આવો ને તો શાંતિથી આવજો, નિરાંતથી આવજો. હમણાં થોડીક વાર પહેલાં જ એક નાનકડું એક્સિડન્ટ થયું છે, તો નિરાંતથી આવજો. આવો તો પણ લાગેલું છે ફતેશ્વર મહાદેવ, જે આ બાજુ જવાનું છે આપણે. શું નામ છે તમારું? તમે ક્યાંથી આવો છો? એવું છે? તો તમને અહીંયા દર્શન કરવા કાયમ આવતા હશો ને? એવું છે? હા, જય મહાદેવ. ચાલો તો હવે અંદર જશું. લગભગ 200-300 મીટર સુધીનો જ હવે રોડ છે, તો ચાલીને જ જવું પડશે આપણે. કેમ કે આપણે ઓટો રિક્ષાની અંદર આવેલા છે અને મહાદેવનું મંદિર પણ છે અને સાથે સાથે નદી પણ વહે છે. તો ચાલો જઈએ. પહોંચી ગયા છે, આ મંદિરનો ગેટ છે, હવે અંદર જઈને દર્શન કરીએ. તો આવું કંઈક છે વ્યૂ અને મંદિર. તો આ મંદિરનો પાછળનો ભાગ છે, આપણે નજીક જઈને પણ દર્શન કરીશું. તો જો અહીંયા ફતેશ્વર મહાદેવનું નામ પણ છે અને શિવજીનું ભગવાનનો ફોટો પણ છે. ફુવારા પણ થતા હશે મારા ખ્યાલથી, પણ અત્યારે બંધ છે. તો જઈએ છે મંદિરે દર્શન કરવા માટે. તો જોઉં સરસ મજાના દર્શન. તો આ બીજું પણ છે, ઓમ ડોળેલો પણ છે, દર્શન કરી લો. તો વડલો પણ છે, બેસવાની વ્યવસ્થા પણ છે અને ચારે બાજુ છે શાંતિ પણ છે. અને વાં કુતિયા છે, વાં બેસવાની વ્યવસ્થા છે અને બીજી જગ્યાએ મન દર્શન કરવા જઈએ છે. અને આવી ગયા છે પંચવતી મહાદેવના દર્શન કરવા માટે. દર્શન કરી લો અને ફતેશ્વર મહાદેવ લખેલું પણ છે જોવું. તો હવે નીચે જઈ રહ્યા છે નદી જોવા માટે. આ બાજુ જઈ રહ્યું છે. તો આ પાણી શેરિયાથી થઈને બાણાની બાણા છે ત્યાં દરિયામાં જાય છે અને અહીંયા સ્મશાન પણ છે અને આ બધી ઉગી નીકળ્યું છે. તો આ બધું ઉગી નીકળ્યું છે, સૈયો કહેવાય છે આ બધીને. તો નાની નાની માછલીઓ પણ દેખાય છે, પાણી પણ વ્યવસ્થા છે. હવે થોડીક વાર બેસું છું અને જે શાંતિ અહીંયા જે છે ને એ અદ્ભુત છે. પવન ને આવી રહ્યો છે અને પબ્લિક ધીરે ધીરે આવી રહી છે, કેમ કે હજી 6:15 જેવો ટાઈમ થયો છે એટલે પબ્લિક સૂર્યાસ્ત જેવો થાય ને ત્યારે આવે. આરતીના સમયે થોડી ઘણી તમને પબ્લિક બતાડું છું બેક કેમેરાથી. જો આ બધી પબ્લિક છે ને આવી રહી છે, પબ્લિક આવી રહી છે ધીરે ધીરે કરીને. તો કેમ છો મિત્રો, મજામાં? તો તમે અહીંયા ક્યાંથી આવો છો? નજીકમાંથી જ આવો છો? એવું છે. દર સોમવારે આવતા હશો ને? શ્રાવણ મહિનામાં રેગ્યુલર. રેગ્યુલર? વાહ ભાઈ વાહ. તો અહીંયા બીલીપત્રનું પણ ઝાડ છે, તો અહીંયાથી તમે તોરી અને પૂજા પણ કરી શકો છો અને પાણી પણ અહીંયા જ છે. થોડીક વાર રોકાયો છું અને આરતીનો સમય થોડીક વારમાં થશે, એટલા માટે હું દેખાડવાનો છું આરતી અહીંયા. તો એની તૈયારી હવે થઈ ગઈ છે, ઓલમોસ્ટ 7 જેવું થયું છે અને થોડીક ક્ષણોની અંદર આરતી ચાલુ થશે. તો એ બતાવીશ અને પછી વ્લોગને એન્ડ કરીશું. તો થોડીક રાહ જોઉં. Thank you.
પબ્લિક પણ ખૂબ આવી છે અને આ પબ્લિક બધી દર્શન કરવા માટે આવી છે અને પબ્લિક પણ ખૂબ સારી આવી છે દર્શન કરવા માટે અને જો પબ્લિક છે અને દર્શન પણ સારી રીતે થઈ ગયા અને હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય હિન્દ, જય મહાદેવ.